आदिवासी धरपकड़ मामले रेंज आईजी गौतम परमार प्रेस कॉन्फ्रेंस संबोधी रहा है सीधा जी त्या आजे परी थी मैं बोलते पूरा दुनिया का प्रेस करें हमने जमने प्रतिबंधित के लिए समाज इस समाज में से कोई घटना और किसी जैसी कोई समय के नामों में चलने के राज्य के साथ अपनी व्यक्तिगत नामों और आमा मोल भाई पूछवामां आव्युं छे कि शुं तमारी पासे कोई एवा पुरावा छे कि जेथी कोई तमे जे नामो लीधेला छे राजकीय व्यक्तिना अथवा अन्य व्यक्तिओना नामो आमा इन्वोल्व होय त्यारे युवराज सिंहे मने पण मारी हाजरीमां ना पाड़ी छे कि एमनी पासे आवा कोई पुरावा छे नहीं। तेमने वधु पूछपरछ करता तेमणे जणाव्युं कि मैं केटलाक लोकोना कहेवाथी आ नाम आप्या हता केम के मने धरपकड़ विषय मारे शंका थी। एमने वधु पूछपरछ करता तेमणे बस आटलू ज जणाव्युं छे। तेमने जणावेलू के सीआरपीसी 160 नुं समन्स बीजा लोकोने पण मोकलावुं जोईए त्यारे तेमने समझ पण मैं आपेली कि सीआरपीसी नुं समन्स एक चोक्कस संजोगोने आधीन मोकलावामां आवे छे। तेमने पूछवामां आव्युं कि तमने कोई धमकी आपी छे अथवा तो तमने बीजो कोई डर छे तो तेमणे कह्युं के मारा मनमां आवो ख्याल छे पण एवी कोई धमकी मने मळी नथी अने पोलीस प्रोटेक्शननी हजी सुधी मैं मांगणी करेल नथी। अन्य कई कई भर्ती प्रक्रियाओमां कौभांडो थया छे ते बाबतनी माहिती मारी पूछपरछ दरमियान तेमणे कह्युं के मारी पासे घणुं मटिरियल पड्युं छे पण समय आवे हुं तमने बताविश। आज दिन सुधी तेमणे आ मटेरियल हजी आप्युं नथी। अमने सदर गुनानी तपास युवराज सिंह सामे जे दाखल थयेल छे युवराज सिंह ने अन्य माणसो विरुद्ध तेमां बिपिन त्रिवेदी और घनश्याम लाधवानी अटकायत करवामां आवी छे अने तेमना विगतवारना निवेदनों नोंधवामां आवेल छे। घनश्याम लाधवा और बिपिन त्रिवेदीए आ 1 करोड़नी रकममांथी पोताना 10% भाग रूपे 10 लाख रुपया मेळवेल छे एवुं तेमणे કબૂલેલું છે અને તે રિકવર કરવાની પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવશે। દરમિયાનમાં સુરત પોલીસના સહયોગથી ભાવનગર પોલીસે કાનભા ગોયલની પણ અટકાયત કરી છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। કેટલાક સીસીટીવી ફૂટેજ વોટ્સએપ ચેટ અને સીડીઆર એનાલિસિસની વિગતો હું તમારી સમક્ષ રજૂ કરીશ અને તમને તમામને સીસીટીવી ફૂટેજના સ્ક્રીનશોટ કેટલા લાઈવ સીસીટીવી અને સીડીઆર એનાલિસિસની વિગતો થોડીવારમાં તમને વોટ્સએપ ગ્રુપ પર મોકલવામાં આવશે પણ આ કયા કયા છે તેની માહિતી હું તમને આપું છું। પીકેની મેટર બતાવવા માટે 26મી તારીખે રાત્રે બિપિન ઘનશ્યામ યુવરાજ સિંહ અને અન્ય વ્યક્તિઓની એક મીટિંગ નારી ચોકડી ખાતે થયેલી હતી। એ નારી ચોકડી ખાતે તમામની હાજરીના પુરાવા સીસીટીવીથી સીડીઆર એનાલિસિસથી પ્રાપ્ત કરવામાં આવેલ છે। આ બાબતે નારી ચોકડીની મીટિંગ બાબતે પૂછતા યુવરાજસિંહ પોતે પણ આ બાબત કબૂલી છે કે અમે મળવા અમારે આ મીટિંગ થયેલી હતી। ત્યારબાદ 28/3ના રોજ વિક્ટોરિયા કોમ્પ્લેક્સની પણ મીટિંગ થઈ હતી પીકેની મેટર પતાવવા માટે ફાઇનલ ડીલ માટે। એ મીટિંગમાં જેટલા લોકો હાજર રહેલા હતા તેમના સીડીઆર એનાલિસિસ કરવામાં આવ્યા અને સીડીઆર એનાલિસિસમાં એ તમામનું લોકેશન ત્યાં બોલી રહ્યું છે। આ સદર કોમ્પ્લેક્સના સીસીટીવી પ્રાપ્ત કરવાની કોશિશ જ્યારે કરવામાં આવી ત્યારે જણાવ્યું કે સીસીટીવી ડિલીટ કરી દેવામાં આવ્યા હતા અને તેની પર ત્રણ વાર ફોર્મેટ કરવામાં આવ્યું હતું। આ સીસીટીવીના ફૂટેજ રિકવર કરવા માટે ડીવીઆર કબજે કરવામાં આવ્યું છે અને એફએસએલની મદદથી આ રિકવરી કરવામાં આવશે। 29 તારીખે પીકે પાસેથી પેમેન્ટ મેળવી ઘનશ્યામ બિપિન ત્રિવેદી
એ લીલા સર્કલથી વિરાણી સર્કલ પેમેન્ટ આપવા જઈ રહ્યા છે તે રૂટના સીસીટીવી ફૂટેજ અને સીડીઆર એનાલિસિસ તમામ મેચ થઈ રહ્યા છે. 30 તારીખે પ્રદીપ બારૈયાની મેટર ની પતાવટ માટે ફરીથી કોમ્પ્લેક્સ ખાતે જે મીટિંગ થઈ તેમના પણ સીડીઆર એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવેલ છે, જે તમને અત્યારે તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવશે. 31 તારીખે પ્રદીપ બારૈયાનો પહેલો હપ્તો 25 લાખ રૂપિયાનું પેમેન્ટ આપવા પ્રદીપ અને જીગા દાદા ગયેલ, જેમાં ઘનશ્યામની નેક્સોન ગાડીનો ઉપયોગ થયેલ હતો અને વિરાણી સર્કલ ખાતે તેની ગાડીમાં બેગ મૂકવામાં આવે છે તેના સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કરવામાં આવ્યા છે. અન્ય એક સીસીટીવી ફૂટેજમાં છેલ્લો હપ્તો લઈને એક વ્યક્તિ કોમ્પ્લેક્સ પર ઉપર ચડી રહ્યો છે, જે પૈસાની બેગ હતી અને તેમનું આ કોણ હતો તે સાહેબોને પૂછવાની તજવીજ ચાલુ રહી છે. સંભવિત કાનભા ગોયલનું એ સીસીટીવી ફૂટેજ છે. યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સ 5-4 પત્યા પછી 6-4 પીકે અને આરકેનું નામ તો પીકે અને પ્રદીપ બારૈયાનું નામ બોલવામાં નહોતું આવ્યું, તેમ છતાં ન્યૂઝપેપરમાં પીકે અને આરકેનું નામ આવતા બિપિન ત્રિવેદીએ કન્ફર્મેશન માટે જે ચેટ યુવરાજસિંહ સાથે કરી અને યુવરાજસિંહે પણ કેટલાક હેતુલક્ષી જવાબો તેમને આપેલા છે કે અમારા તરફથી આ માહિતી નથી આપવામાં આવી, તેના વોટ્સઅપ ચેટ પણ અમે તમને મોકલીએ છીએ. અન્ય કેટલીક પ્રક્રિયાઓ કાયદા કેટલીક સીસીટીવી ફૂટેજ, સીડીઆર એનાલિસિસ અને વિડીયો ફૂટેજ મેળવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમને જણાવવામાં આવશે. બાકીના જે પુરાવા પ્રાપ્ત કરેલ છે તો તે પણ તમને આગળની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવશે. બંને તપાસ હાલ પ્રગતિમાં છે. ભરતનગરમાં જે ડમીકાંડ થયેલું છે તેની પણ પ્રગતિમાં છે અને યુવરાજસિંહ અને તેમના માણસો સામે જે ગુનો દાખલ થયો છે તેમાં પણ પ્રગતિમાં છે. આપ પ્રશ્નો પૂછી શકો છો. જો ગુનાની શરૂઆત એ રીતે થઈ છે કે જે 7 વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા અને 2 વ્યક્તિઓના નામ છુપાવવામાં આવ્યા, આ છુપાવવાની પાછળનું કારણ જ આ ફરિયાદનું મૂળ છે. કેમ કે તેમણે આ 2 જ વ્યક્તિઓના નામ લીધા નથી જે પાછળથી પોલીસ તપાસમાં નીકળ્યા અને ત્યારબાદ જ અમે એમની ધરપકડ કરી હતી કે જે લોકો આ ગુનામાં ઇન્વોલ્વ પણ હતા. યુવરાજસિંહ એમના નામ નથી આપ્યા અને જે રીતે FIR અને જે રીતે હકીકતો થઈ છે એનું કારણ આ નાણાકીય વ્યવહાર હતો, જે સ્પષ્ટ થયું છે પોલીસ તપાસમાં. રિમાન્ડના મુદ્દામાં 6 આરોપીઓની શોધખોળ, 1 કરોડ રૂપિયા જે લેવાયા છે તેની રિકવરી, મોબાઈલની રિકવરી, કેમ કે મોબાઈલમાં વોટ્સઅપ ચેટ અને તમામની રિકવરી FSLની મદદથી અમે કરવાનું આયોજન કરી રહ્યા છીએ. આ પ્રકારના મુદ્દાઓ રિમાન્ડમાં લેવામાં આવ્યા છે. ફરીથી મને પૂછશો? ઘનશ્યામ અને બિપિન બંને ફરિયાદી થવા પોલીસમાં માંગતા પોલીસે ફરિયાદી કરી. ઘનશ્યામ અને બિપિન આરોપી છે. તમે પીકેની વાત કરો છો? જે બંને પાસેથી રૂપિયા મેળવવામાં આવ્યા તે પીકે જે કોન્સ્પિરેસી સાથે જેમને ફરિયાદ થઈ જેને આરોપી તરીકે પોલીસ જે FIR થઈ છે જેના ના, એવું નથી. કોઈક આરોપી હોય જે પોલીસને જાણ છે કે એક લાર્જર કોન્સ્પિરસી એમના દ્વારા થઈ છે, તેમને ફરિયાદી બનાવવા એ હિતાવહ નથી અને તમામ લોકોનો પોતાનો રોલ છે. બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાએ પોતે પણ
નાણાકીય વળતર પ્રાપ્ત કર્યું છે આમાં આ હકીકતોને આધારે તે લોકો આરોપી હોવાથી તેમને ફરિયાદ લેવામાં આવી નથી. એમની શોધખોળ ચાલી રહી છે. રાજુ નામના વ્યક્તિની ઓળખ થઈ ચૂકી છે અને એમની પૂછપરછમાં પણ ઘણા બધા ખુલાસા થયા છે કે જ્યાં ગુનાને સમર્થન આપતી હકીકતો પોતે કહે છે અને તેમની પાસે ઘણા મહત્વના પુરાવા પણ છે. એ પ્રગતિ જેમ આગળ આગળ વધતી જશે તપાસની તેમ તેમ ડિક્લેર કરવામાં આવશે. રાજુ એક અલગ વ્યક્તિ છે જેનું પ્રગતિ જેમ થાય તેમ ડિક્લેર કરવામાં આવશે. એ પણ એક પ્રકારની આ કૌભાંડમાં ભાગ લેતી વ્યક્તિ છે અને તેનો રોલ પ્રસ્થાપિત કરવામાં આવશે તપાસના અંતે. આ ચોક્કસપણે તપાસ પ્રગતિમાં ચાલી રહી છે. ઘણા બધા પુરાવા મેળવવામાં આવ્યા છે અને એક સવાલ એ છે.